પાલનપુરના રામપુરા વડલા ગામમાં આવેલી માઇન્સમાં વરસાદના કારણે ભરાયેલા પાણીને નદીના વહોણમાં છોડવાની માંગ સાથે ખેડૂતો, માઇન્સના મજૂરો અને માઇન્સના સંચાલકોએ પાલનપુર કલેક્ટરને આવેદનપત્ર આપીને ખેડૂતોના હિતમાં પાણી છોડવાની માંગ કરી હતી. પાલનપુરના રામપુરા વડલા ગામમાં આવેલી માઇન્સમાં દર વર્ષે વરસાદી પાણી ભરાઈ રહે છે અને ત્યારબાદ દર વર્ષે માઇન્સ સંચાલકો તેમાંથી પાણી નીકાળીને નદીના વહોણમાં નાખે છે, જેથી તે પાણી આજુબાજુના ખેતરોના ખેડૂતો ઉપયોગ કરી શકે અને નદીમાં પાણી જવાથી પાણીના તળ પણ ઊંચા આવે. જોકે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે માઇન્સમાં એકઠું થયેલ વરસાદી પાણી માઇન્સ સંચાલકોએ ન નીકાળતા તે એકઠું થઈ મોટું તળાવ બની ગયું હતું. જોકે માઇન્સમાં કામકાજ શરૂ કરવા માટે માઇન્સ સંચાલકોએ મોટરો દ્વારા માઇન્સમાં ભરાયેલ પાણી બહાર કાઢવાની શરૂઆત કરતાં કેટલાક લોકોએ તેનો વિરોધ કરીને માઇન્સમાંથી પાણી બહાર નીકાળવાનું બંધ કરી દેતા માઇન્સ સંચાલકો તેમજ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, જેથી આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને માઇન્સમાં કામ કરતા મજૂરો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને માઇન્સમાંથી પાણી ખાલી કરી નદીના વહોળામાં નાખવાની રજૂઆત કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે માઇન્સમાં નીચે પથ્થર હોવાથી તે પાણી તળમાં જતું નથી અને આમ પડી રહેવાથી સુકાઈ જશે, જેથી આ પાણી માઇન્સ સંચાલકો પોતાના ખર્ચે ખાલી કરી રહ્યા છે, તો તે કામ ન અટકાવવું જોઈએ. છેલ્લા 22 વર્ષથી સરકાર અને ખાણ ખનિજ વિભાગમાં તમામ પ્રકારની મજૂરીઓ લઈને માઇન્સ સંચાલકો માઇન્સ ચલાવી રહ્યા છે. જોકે છેલ્લા 2 વર્ષથી માઇન્સમાં પાણી ભરાઈને પડી રહેતા હવે માઇન્સ સંચાલકો પાણી બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો માઇન્સ સંચાલકોને ધમકીઓ આપીને પાણી બહાર કાઢવાનું રોકાવી રહ્યા હોવાના માઇન્સ સંચાલકોએ આક્ષેપો કર્યા હતા. તેમનું કહેવું છે કે જો અમે પાણી નહીં કાઢીએ તો અમે કામ કેવી રીતે કરીશું, જેથી અમને ન્યાય મળે તે માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જોકે આ સમગ્ર મામલે વિવાદ થતાં ખાણ ખનિજ વિભાગના અધિકારીનું કહેવું છે કે સમગ્ર ગુજરાતમાં માઇન્સ સંચાલકો ડીવોટરિંગનું કામ કરતા હોય છે. જોકે આ મામલે કેટલાક લોકો માઇન્સમાંથી પાણી ન નીકાળવાની અગાઉ રજૂઆતો કરી ચૂક્યા છે, ત્યારે આજે ખેડૂતો અને માઇન્સ સંચાલકો માઇન્સમાંથી પાણી બહાર કાઢવાની માંગ કરી રહ્યા છે, ત્યારે હવે અધિકારીઓ ગુજરાત માઇનોર મિનરલ કનેક્શન રૂલ્સના નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોને કેટલું ઝડપી પાણી મળી રહે છે. બ્યુરો રિપોર્ટ, બળદેવ રાવ. રામપુરા વડલા ખાતે લતાબેન દેસાઈના નામે એક લીઝ 1982 મંજૂર કરેલી છે અને 2030 સુધી એની મુદત છે. છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો 3.8 કરોડ જેટલી આપણને રોયલ્ટીની આવક ભરપાઈ કરેલી છે. પ્રશ્ન એવો હતો કે લીઝ ધારક પોતે જે ખાણ કરી છે અને જે પીટ થઈ છે એમાં જે ભરાયેલું પાણી છે એ બહાર ન કાઢે, પણ માઇનિંગની પ્રક્રિયામાં ડીવોટરિંગ એક સહજ પ્રક્રિયા છે કે ચોમાસા દરમિયાન જે પાણી ભરાયેલું હોય તે કાઢે તો જ આગળનું માઇનિંગ કરી શકે, નહીં તો માઇનિંગ ન કરી શકે. અને ડીવોટરિંગ કરીને એ પાણી એ ત્યાં જે બલારામ નદી પસાર થાય છે તેમાં જ ખાલી કરે છે, એટલે એ સહજ પ્રક્રિયા છે. અગાઉ કેટલાક લોકો આવ્યા હતા અને કલેક્ટર સાહેબને પણ મળ્યા હતા અને એમનું એવી આર્ગ્યુ હતી કે આ પાણી જો ખાલી કરી દેવામાં આવે તો એમના તળ ઊંડા જશે, પણ એને કંઈ વૈજ્ઞાનિક એવું સમર્થન મળતું નથી. આખા ગુજરાતમાં જ્યાં જ્યાં આવી ક્વારી આવી હોય ત્યાં ડીવોટરિંગ કરવું જરૂરી છે તો જ કરી શકે, અન્યથા લીઝ બંધ કરવા બરાબર છે. અને ખેડૂતો જે નજીકના છે તે લોકોએ પણ એવી લાગણી વ્યક્ત કરી છે કે એમને લીઝ ધારકથી કોઈ તકલીફ નથી. હું રામપુરા ગામનો ખેડૂત છું. મારે માઇન્સના બાજુમાં ખેતીવાડી છે, ત્યાં એક નદી છે, નદીની અંદર પાણી ભરાયેલું છે માઇન્સની અંદર. એડું પાણી અમને કંઈ કામ આવતું નથી અને એ પાણી જો નદીની અંદર જો શેઠિયા છોડતા હોય તો અમને એ પાણીથી અમને સોર્સ મળશે, બાકી અમને કોઈ કામ આવતું નથી પાણી. તો હવે શું માંગ છે તમારી? અમારી ઈચ્છા કે પાણી ખાલી કરી તો અમને પાણી મળે, બાકી કંઈ પાણી મળવાનું નથી. તો પેલા લોકો કેમ વિરોધ કરી રહ્યા છે? એ બધા ફાલતુ માણસો અમુક આવે છે, એમને કંઈ લેવા દેવા જ નથી દો, ને ખેતર પણ નથી દો. વર્ષોથી અને દર વર્ષે અમારા શેઠ પાણી કાઢી એના ખર્ચેથી અને પાળો મારી અને પાણી ભરી આપી છે અને એ પાણીનું બધું શોષણ ખેડૂતોને જ થાય છે. અમારે શું કે આ પાણી ભરવાનું છે ને ખોણમાં, તે એને માટે અમે આ પાણી ખોણ ખાલી થાય તો અમારે મજૂરીને અમે તો વર્ષોથી દર વર્ષે પાણી કાઢે છે ને દર વર્ષે ચાલુ રાખે છે ખોણ માઇસ. આ વર્ષે આ લોકો કાઢવા નહીં દેતા અમુક પાણી,
પાણી નીકળશે તો અમારે 200-300 માણસો ખાશે શું. અમે છેલ્લા 22 વર્ષથી રામપુરા ક્વોરીમાં સરકારના નીતિ નિયમ મુજબ માઇનિંગ કરીએ છીએ અને દર વર્ષે ચોમાસામાં ત્યાં વરસાદનું પાણી ભરાઈ જાય છે. દર વર્ષની જેમ આ વખતે બી પાણી ભરાઈ ગયું હતું તો ગામથી દૂર આવેલા અમુક લોકોનો એવો વિરોધ હતો કે ભાઈ તમે માઇન્સમાંથી પાણી કાઢશો નહીં અને અમને બધી ધાક ધમકીઓને બધું આપેલું. તો મારે એમને એટલું કહેવાનું હતું કે આ મતલબ માઇન્સમાંથી પાણી અમે ગાડીને નદીમાં નાખીએ છીએ, ત્યાં પાળો બાંધી આપીએ છીએ જેથી આજુબાજુના દરેક ખેડૂતોને પાણીનું જમીનમાં સિંચન થાય અને એમને ખેતીમાં ફાયદો થાય. તો અમારી રજૂઆત માટે કરીને અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા આવેલ છીએ. આમાં તમને કહું કે મારી માઇન્સમાં અને મારી ક્વોરી પર 200-300 માણસોની ગુજરાન ચાલે છે અને અમારા પ્લાન્ટમાં પથ્થર માટે અમારે માઇન્સ ખાલી કરી અને ત્યાંથી પથ્થર લેવો જ પડે છે બરાબર. તો એના માટે કરીને પાણી નહીં કાઢીએ તો બહુ મોટું નુકસાન થશે અને 200-300 પરિવારનું ગુજરાન પર મતલબ અસર થાય એવું છે.